વડાપ્રધાન મોદી કાલે અમદાવાદની 2 કલાકની મુલાકાતે મોદીના ભવ્ય સ્વાગત માટે મહાતૈયારી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરાવશે દાંડી યાત્રા સુરત રાજકોટ અને જામનગર શહેરના મેયર કાલે થશે જાહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હોદ્દેદારોની પણ થશે ઘોષણા જૂનાગઢના ભવનાથ મેળામાં નીકળી સાધુ સંતોની ઝવેડી પ્રતિબંધ છતાં ભાવિકો પણ ઉમટ્યા રાત્રે 12 કલાકે મૃગીકુંડ માસ શાહી સ્નાન રાજકોટમાં ખતરનાક અકસ્માત કાર સાથે પુરપાટ ઝડપે આવતી બાઇક અથડાતા ચાલકને પાછળ બેસનાર ઉછળ્યા ઘટના સીસીટીવીમાં કેદ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો આજે વધુ 710 કેસ અમદાવાદમાં 171 સુરતમાં 149 નવા કેસ કાલથી અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 શ્રેણીનો પ્રારંભ પ્રથમ મેચ માટે રેકોર્ડ બ્રેક ટિકિટો વેચાઈ નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. મેટ્રો ન્યૂઝની શરૂઆત કરીશું 4 મહાનગરોની 4 વિશેષ ખબરોની સાથે. પીએમના આગમન પહેલા અમદાવાદ સુશોભિત કરાયું છે, તો સાથે જ અમદાવાદના દાંડી બ્રિજને પણ સુશોભિત કરાયો છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર દરેક મંદિરોમાં હરિભક્તોની ભીડ જોવા મળી હતી, ત્યારે આ ખાસ દિવસ પર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. આ તરફ મ્યુનિસિપલ કમિશનર બંછાધીની પાની દ્વારા સુરત મહાનગરપાલિકાનું 2021-22નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા 6,134 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સિટી બસે વૃદ્ધને અડફેટમાં લેતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. હવે સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢ શિવરાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે, જેમાં રવેડીના રૂટ પર અખાડાની ધજા સાથે પાલખી નીકળી હતી અને દરેક અખાડાના સાધુ સંતો પણ રવેડીમાં સામેલ થયા હતા. તો અગ્નિ આહવાહન અને જૂના અખાડાના સાધુ પણ રવેડીમાં જોડાશે. આજે જ્યારે શિવરાત્રિનો દિવસ છે, ખાસ કરીને અત્યારે જે રવાડી છે, જે શિવરાત્રિના દિવસે જે રવાડીનું મહત્ત્વ હોય છે, જે રવાડી નીકળવાની જે સંપૂર્ણ તૈયારીઓ થઈ છે તે થઈ ચૂકી છે. ખાસ કરીને જે અખાડાના જે ત્રણે ત્રણ જે અખાડા હોય છે, અખાડાના જે સાધુ સંતો હોય છે, તે પોતાની ધજા સાથે હાલ જે રવાડી કાઢવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. અને ખાસ કરીને જે રવાડી છે તેમાં જે સાધુ સંતો, જે નાગા સાધુઓ છે, તે પોતાના કર્તક બતાવતા હોય છે. અને હાલ જે છે અનેક જે ભક્તજનો છે જે તેમના દર્શન કરવા આવ્યા છે, જે પોતે જે નાગા સાધુઓ છે તેના રૂપમાં ક્યાંય ને ક્યાંય શિવ હોય છે તેને પોતે શોધતા હોય છે. અને શિવના અને જીવના જે મિલનની જે વાત છે તે હાલ જે છે તે આ રવાડીમાં ખરેખર જોવા મળે છે. અને ખાસ કરીને આ રવાડી છે તે નીકળશે, જે રવાડીના રૂટ પર નીકળશે ત્યારે હાલ જે છે તે રવાડી પૂર્ણ થયા બાદ હાલ જે છે આ ભવનાથ મંદિર છે, ભવનાથ મંદિરના અંદર જે મુરગીકુંડ છે, મુરગીકુંડની અંદર જે સાધુઓ છે રવાડી બાદ ત્યાં સ્નાન કરશે અને ત્યારબાદ જે મંદિરની અંદર મહાઆરતી કરવામાં આવશે અને જે શિવરાત્રિનો મેળો છે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. વૈશાલી કાગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. હવે વાત વડાપ્રધાનની દાંડીકૂચની. આવતીકાલે સવારે 8:30 કલાકે દિલ્હી એરપોર્ટથી વડાપ્રધાન રવાના થશે. 10:05 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 10:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે તેઓનું આગમન અને 10:30 થી 12:15 કલાક સુધી આઝાદી અમૃત મહોત્સવમાં વડાપ્રધાન લેશે ભાગ. 12:15 થી 12:45 કલાક સુધી રિઝર્વ ટાઈમ અને 12:50 કલાકે કાર્યક્રમ સ્થળથી તેઓ રવાના થશે. બપોરે 1:10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થશે. બપોરે 1:15 મિનિટે અમદાવાદ એરપોર્ટથી પીએમ રવાના થશે. બપોરે 2:40 મિનિટે તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. ₹1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમ સંકુલને અત્યાધુનિક સ્વરૂપ આપવામાં આવશે. આશ્રમ સંકુલને 35 એકરમાં રીડેવલપ કરવાની રૂપરેખા તૈયાર છે, જે મુજબ સાબરમતી આશ્રમમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરાશે.
ગાંધીજીના અનુયાયી અને ગાંધીવાદીઓની સલાહ સૂચનથી આ તમામ કામ થશે। ખાસ કરીને ડેવલપમેન્ટના નામે ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા ઊભી નહીં કરાય। આશ્રમ સંકુલમાં પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ બનાવાશે। આ ઉપરાંત અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ લાઇબ્રેરી પણ બનાવાશે। આ સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન બનાવાશે। આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવાશે। આ આખા પ્રોજેક્ટની જવાબદારી ગુજરાતના બિમલ પટેલને સોંપાઈ છે। ભારતની આઝાદીના 75મા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવશે। આ દાંડી યાત્રામાં નરેન્દ્ર મોદી સહિત 81 ગાંધી અનુયાયીઓ પણ જોડાશે। આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે। અમૃત મહોત્સવ જે પ્રોગ્રામ છે અને દાંડી યાત્રાની શરૂઆત તેઓ કરાવવા જઈ રહ્યા છે, ત્યારે તેને જ લઈને હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે, પરંતુ જે ગ્રાન્ડ રિહર્સલ છે તે યોજાઈ રહ્યું છે। સૌથી મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેની સુરક્ષામાં કોઈ છેડખાની ન થાય તેને જ લઈને હાલ અહીંયા આગળ ખાસ વિશેષ કોન્વે છે તેનું હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી સૌથી પ્રથમ અભયઘાટ જશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ ગાંધી આશ્રમ આવશે અને ત્યાંથી જે દાંડી બ્રિજ છે ત્યાં આગળ જઈને તેઓ માર્ચ છે તેની શરૂઆત કરવાના છે। હાલ અત્યારે ગ્રાન્ડ રિહર્સલ છે તે ચાલી રહ્યું છે, કોન્વે છે તે ગાંધી આશ્રમથી પસાર થતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે સૌથી મહત્વની વાત છે કે જે રીતે હાલ અહીંયા સુરક્ષાને લઈને જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। એક બાદ એક જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમને જવાબદારીઓ સોંપાયેલી છે તે તમામ લોકો હાલ અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે જ પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં કોઈ ચૂંક ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે સૌથી મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 81 જેટલા ગાંધીવાદીઓ છે તે આ યાત્રામાં જોડાશે અને 5 એપ્રિલે યાત્રા છે તે દાંડી પહોંચશે અને તેમાં પણ અલગ અલગ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ અલગ અલગ દિવસે આ યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે। ખાસ તો સૌથી મહત્વની વાત છે કે ગાંધી આશ્રમનું પણ જ્યારે રિનોવેશન કરવામાં આવનાર છે અને પ્રધાનમંત્રી મોદીનું એક સ્વપ્ન જે જોયું છે કે ગાંધી આશ્રમનું પણ રિનોવેટ થાય અને તે પણ એક ઐતિહાસિક સ્મારક બનીને દેશ અને દુનિયાની સામે આવે તેને જ લઈને આવતીકાલના કાર્યક્રમને હાલ પોલીસ કોન્વેનું જે ગ્રાન્ડ રિહર્સલ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપતી જોવા મળી રહ્યું છે। કેમેરામેન નીતિન બગડા સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ પીએમના આગમન પહેલા અમદાવાદ સુશોભિત કરાયું હતું। શહેરના બ્રિજ અને રિવરફ્રન્ટને લાઇટિંગથી સુશોભિત કરાયું હતું અને પીએમના કાર્યક્રમને લઈને શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને અમદાવાદ શહેરને રોશનીથી જગમગાવવામાં આવ્યું છે। અત્યારે અમદાવાદના દ્રશ્યો આપણે જોઈ શકાય છે, જે પ્રકારે રિવરફ્રન્ટનો પટ્ટો હોય કે પછી સાબરમતી નદી ઉપર આવેલા તમામ બ્રિજો હોય રોશનીથી શણગારવામાં આવ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે। અમદાવાદમાં તેઓ 2 કલાક કરતાં વધુ સમય રોકાણ કરવાના છે અને તેઓના આગમનના કારણે જ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હોય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ શહેર પર આવેલા તમામ બ્રિજ હોય કે પછી સાબરમતી નદીનો રિવરફ્રન્ટ, તેને અલગ અલગ કલરની રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ખાસ કરીને આવતીકાલે દાંડી માર્ચ જ્યારે યોજાવાની હોય ત્યારે તેને લઈને અને સાથોસાથ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેરને સુશોભિત કરવામાં આવી હોય તેવી હાલમાં દ્રશ્યો સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। પીએમના આગમન પહેલા અમદાવાદ સુશોભિત કરાયું છે, તો એની સાથે જ અમદાવાદના દાંડી બ્રિજને પણ સુશોભિત કરાયો છે। ગાંધીજીથી લઈને હેરિટેજ સિટીના પોસ્ટર પણ લગાવાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાતે છે। અમદાવાદમાં ખાસ તેઓ દાંડી માર્ચમાં ભાગ લેવાના છે। મહત્વનું છે કે દાંડી માર્ચને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના છે। અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ઉપર આવેલા દાંડી બ્રિજ પરના દ્રશ્યો છે, જે પ્રકારે જોઈ શકાય છે કે ઐતિહાસિક અમદાવાદ શહેરમાં જે જે સ્થળો છે તે સ્થળોના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, અમદાવાદ હેરિટેજ વિસ્તારોના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીનો જે ફોટો હતો તેમની સાથે જે લોકો જોડાયા હતા
તેમનો ફોટો છે, એટલે કે ખાસ કરીને જે પ્રકારે અત્યારે અહીંયા તમામ વસ્તુઓ શણગારવામાં આવી છે, આ બ્રિજને શણગારવામાં આવ્યો છે। આવતીકાલે સવારે વડાપ્રધાન અહીંયા આવશે અને બે કલાક રોકાણ કરી તેઓ આ દાંડી બ્રિજ ઉપર પણ મુલાકાત લેશે। કેમેરા પર્સન યોગેશ દેસવાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામ। વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં। હવે વાત કરીશું સુરતની। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સુરત મહાનગરપાલિકાનું 2021-22 બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। કમિશનર દ્વારા 6,134 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિકાસના કામો માટે 3,009 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કોરોના મહામારી બાદ આ પ્રથમ બજેટ હોવાથી તેની અસર બજેટ પર જોવા મળી હતી। નવા કોઈ પ્રોજેક્ટને બાદ રાખીને જૂના પ્રોજેક્ટ અને જોગવાઈને પૂર્ણ કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે સામાન્ય વેરો, વાહન વેરો અને યુઝર ચાર્જિસ યથાવત રાખવામાં આવ્યા છે। તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ એ 971 કરોડનું પ્રોજેક્ટ છે અને આપને આનંદ સાથે કહેવા માટે મને હર્ષની લાગણી છે કે જે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના તમામ જે જમીન બાબતોના ઇસ્યુ હતા એ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે અને 100% સુરત મહાનગરપાલિકાના જેટલા પાર્ટ છે અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના જેટલા પાર્ટ છે એ તમામ પાર્ટ્સમાં કામગીરી જે છે શરૂ કરી દેવામાં આવેલ છે। રાજકોટમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। આ ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ સમગ્ર ઘટના। તો કાર સાથે ટકરાતા બાઇક ચાલક હવામાં ફંગોળાયો હતો। વડોદરાથી આપઘાતની ઘટના સામે આવી છે। માણેજા વિસ્તારના બાકેરી ફ્લેટથી પરિણીતાએ છલાંગ લગાવી હતી। કુલરમાં પાણી ભરવા મુદ્દે પતિએ ઠપકો આપતા પરિણીતાએ 7મા માળેથી જમ્પ લાવ્યું હતું, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આપઘાતના કેસની તપાસ એસપી કરી છે। ઇલેક્ટ્રોથર્મ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ભંડારીના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગઈકાલે ધરપકડ થયા બાદ પોલીસે આરોપી શૈલેષ ભંડારીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં પોલીસે નામદાર કોર્ટ સમક્ષ 200 કરોડ રૂપિયાના પૂર્વ આયોજિત કૌભાંડના મૂળ સુધી પહોંચવા રિમાન્ડની જરૂર છે તે અંગેના મુદ્દા રજૂ કર્યા હતા। નામદાર કોર્ટે પોલીસ અને આરોપીના વકીલની રજૂઆત સાંભળ્યા બાદ આરોપી શૈલેષ ભંડારીને નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ માટે પોલીસને સોંપ્યો છે। પવનલાલ ભંડારી વિરુદ્ધ 3 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલ હતા અને 1 આંક સેબ્યુઝનનો ગુનો દાખલ થયેલ હતો અને આ ગુનો સાથે પોલીસમાં 87/21 નંબરથી દાખલ થયેલ છે। આ બાબતે પૂરતા પુરાવા લેવાની તજવીજ ચાલુ છે અને આરોપી પણ અમે અત્યારે તો પોલીસ સ્ટેશનમાં લાવેલ। સચિન તલંગપુર રોડ સ્થિત પંચવટી સોસાયટીના અફત 8 વર્ષનો બાળક ભેદી સંજોગોમાં ગુમ થયો હતો। સચિન જીઆઈડીસી પોલીસે હાથ ધરેલી તપાસ બાદ પોલીસ અપહરણકારને સુરત લઈ આવી હતી। પોલીસની પૂછપરછમાં અપહરણકાર રાઘવેન્દ્ર ઉર્ફે ભારત રામ શરણ કેવટે કબૂલાત કરી છે કે અંગત દુશ્માનાવટ નહીં પરંતુ જેલને અંદરથી જોવા અને મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે તેણે 8 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું, જે સાંભળી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે। સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ નોંધાયેલી છે। આ અપહરણની ફરિયાદની વિગત જોઈએ તો આ કામના જે ફરિયાદી છે તેમણે પોતાની ફરિયાદમાં પોતાના 8 વર્ષના પુત્રનું અપહરણ થયેલ હોવાનું સામે ફરિયાદ નોંધાવેલી હતી। અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત જ જે લોકલ ઇન્ટેલિજન્સ છે તે લોકલ ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ઇન્ટેલિજન્સની મદદથી અપહરણકર્તાને ઓળખ પ્રસ્થાપિત કરેલી હતી અને ત્યારબાદ તેને ટ્રેક કરતા તે જે અપહરણ થયેલ બાળક અને અપહરણકર્તાને બંનેને ભૂસાવળ રેલવે સ્ટેશનથી શોધી કાઢવામાં આવેલા છે। અમદાવાદ સરદારનગરના 2 પીએસઆઈની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે, જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર પીએસઆઈ ડોડિયા અને મોથલિયાની બદલી કરવામાં આવી છે। સરદારના પીએસઆઈ મોથલિયા વિવાદમાં આવ્યા હોવાથી બદલી થયાની ચર્ચા ચાલી રહી છે। તો બીજી બદલીના આદેશ બાદ સરદારનગર પીએસઆઈ ડોડિયાની જગ્યા પર પીએસઆઈ દરજીને મુકાયા છે। સેક્ટર 2 જેસીપીના રીડર તરીકે પીએસઆઈ દરજી ફરજ બજાવી રહ્યા હતા।
મહત્વના સમાચાર. વડાપ્રધાન આવતીકાલે જ્યાં એક તરફ અમદાવાદ આવી રહ્યા છે, પહેલા જ તેઓનું ટ્વીટ થયું છે. અમદાવાદ આવતા પહેલા વડાપ્રધાને ટ્વીટ કર્યું છે, અમદાવાદથી દાંડીની યાત્રાનું કાલે થશે પ્રસ્થાન. ત્યારે આ યાત્રામાં સમાજના દરેક વર્ગના લોકો જોડાશે. 12 માર્ચ ભારતના વૈભવશાળી ઇતિહાસનો ખાસ દિવસ છે. આ દિવસે ગાંધીજીએ દાંડી યાત્રાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ આવતા પહેલા વડાપ્રધાનનું ટ્વીટ સામે આવ્યું છે અને આજના દિવસને તેમણે આવતીકાલના દિવસને ખાસ ગણાવ્યો છે. ઐતિહાસિક દિવસ હોવાનું તેમણે પોતાના ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે આ એ જ દિવસ છે કે જ્યારે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વડોદરામાં સિટી બસે વૃદ્ધને અડફેટમાં લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. લહેરીપુરા દરવાજા પાસે અકસ્માત સર્જાયો હતો. રાહદારી વૃદ્ધને બસે કચડી નાખતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી સિટી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 3 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000થી વધુ લોકોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરમાં વિવિધ પ્રકારના યોગા કરાવવામાં આવ્યા હતા. યોગની શિબિરમાં જોડાયેલા લોકો સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000થી વધુ લોકોએ ભાગ લીધો છે અને આ શિબિરમાં વિવિધ પ્રકારના જે યોગ છે તે યોગ કરાવવામાં આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 10,000થી વધુ લોકોએ આ જે શિબિર છે તે શિબિરમાં ભાગ લીધો છે અને અમદાવાદ કહી શકાય કે યોગમય બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે સીએમ રૂપાણી પણ ખાસ કરીને આ શિબિરમાં હાજર રહ્યા છે, તો અહીંયા કેટલાક લોકો પણ હાજર છે કે જેઓએ આ શિબિરમાં ભાગ લીધો છે, તો આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, યોગ કરી રહ્યા છો આપ, કેટલા પ્રકારના યોગ કરી રહ્યા છો અને કેટલું મહત્વ છે? મારું નામ પિંકી શાહ છે, હું યોગ થેરાપિસ્ટ છું. છેલ્લા 20 વર્ષથી યોગ કરું છું, જેનાથી અમને ઘણો જ બધો ફાયદો થયો છે અને આ મોટી શિબિરનું આયોજન કરવા માટે શિસ્પાલ જિલ્લો અમે આભાર માનીએ છીએ, જેનાથી ઘણા બધા યોગ ટીચર્સ આમાંથી ઊભા થઈ રહ્યા છે, એના માટે બી અમે ઘણો બધો આભાર માનીએ છીએ. સી, યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે. જો તમે રૂટીનમાં કરો છો એને એટલીસ્ટ 15-20 મિનિટ, પણ ભલે કલાકનો સમય ના આપો પણ 20 મિનિટ બી તમે આપો છો તો તમને ઘણા જ બધા ફાયદા થઈ રહ્યા છે. ઘણા બધા ડિસીઝ એનાથી દૂર થઈ રહ્યા છે, વેટ લોસ થઈ રહ્યા છે. બહુ જ બધા યોગ અત્યારે તો ચાલી રહ્યા છે, પણ તમે જો ટ્રેડિશનલ યોગ કરીએ છીએ તો એનો ઘણો જ બધો ફાયદો થઈ રહ્યો છે, જેનાથી તમને ડિસીઝમાં કેન્સર જેવા રોગો નાબૂદ થઈ ગયા છે. ડાયાબિટીસ છે, પ્રેશર છે કે કોઈ પણ જાતનો રોગ હોય એ તમને યોગથી સારામાં સારો તમને એનો ફાયદો થાય છે. ખાસ કરીને ડિપ્રેશનમાં છે, જે બાળકોને ભણવામાં મદદ થઈ રહી છે એ લોકોને પણ યોગથી ફાયદો થાય છે. થેન્ક યુ. બિલકુલ, અન્ય પણ લોકો હાજર છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, યોગ કરવાથી કેવા પ્રકારનું માનસિક શાંતિ અનુભવાય છે? મારું નામ ડૉક્ટર પ્રકૃતિ મોટકા છે, હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને સાથે સાથે યોગ ટ્રેનર પણ છું. છેલ્લા 4-5 વર્ષથી હું યોગ કરું છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેં યોગ ટ્રેનરની તાલીમ લીધી છે અને ઘણા સમયથી ઘણા લોકોને યોગ કરાવું પણ છું. યોગમાં શરીરની સાથે સાથે મનની ઘણી બધી શાંતિ મળે છે, એટલે ફક્ત શરીર નહીં પણ મનના ફાયદા માટે પણ, માનસિક શાંતિ માટે પણ યોગ ખૂબ જ જરૂરી છે. રાજકોટના રામનાથ મંદિરમાં સામાન્ય બાબતે તકરારની ઘટના સામે આવી છે. રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખ કરણ લાવડિયા જીન્સ પેન્ટ પહેરી રામનાથ મહાદેવ પર અભિષેક કરવા પહોંચ્યા હતા, જેને લઈ બોલાચાલી થતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસની મધ્યસ્થતાથી મામલો થાળે પડ્યો હતો. જોકે રામનાથ મહાદેવ મંદિરના નિયમ અનુસાર ધોતી પહેરીને જ અભિષેક કરી શકાય છે. ધોતી પહેર્યા વગર અભિષેક કરવા પર મનાઈ હોવા છતાં પણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ જીન્સ પેન્ટ પહેરી અભિષેક કરવા માંગતા હતા, જેને લઈ બોલાચાલી થઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીના રહીશોને પીવાનું પાણી ન મળતા રોષ ભભૂક્યો છે. સતત 3 માસથી લોકો ખરાબ પાણી પીવા મજબૂર બન્યા છે.
પાલિકાના અધિકારી અને સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત છતાં કોઈ નિવારણ આવ્યું નથી. સ્થાનિકોએ બાલ્ટી તેમજ બોટલમાં ગંદુ પાણી ભરી મીડિયા સમક્ષ મુશ્કેલીઓ રજૂ કરી હતી. આજે મહાશિવરાત્રીનું મહાપર્વ છે. જૂનાગઢમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે અનેક અન્ન ક્ષેત્રો બંધ રાખવામાં આવ્યા છે. વર્ષોથી આપા ગીગાના ઓટલા તારીખે પ્રસિદ્ધ અન્ન ક્ષેત્રમાં લાખો લોકો પ્રસાદ લે છે. છ દિવસના સમયગાળામાં પણ માત્ર 25,000 થી 30,000 લોકોએ પ્રસાદ લીધો છે. આજે મહાશિવરાત્રીનો મહાપર્વ અને આને લઈને રાજકોટ વાસીઓ કોરોના વચ્ચે શિવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 દ્રવ્યોથી મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો. ભારતને કોરોના મુક્ત કરવા શિવપૂજા અને રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અલગ અલગ મંદિરમાં શિવપૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મંદિર, ઓમકારેશ્વર મહાદેવ સહિત અનેક શિવ મંદિરોમાં ભાવિકો ઉમટ્યા હતા. સુરતમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભોળાનાથને રીઝવવા શિવભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝ માસ્કનો ઉપયોગ કરવા તાકીદ કરાઈ હતી. આ સાથે જ મહાનગરોના મુખ્ય સમાચારોની સાથે મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com. નમસ્કાર.